સૌથી પહેલા સમાચારોમાં મહત્વના સમાચાર વડોદરાથી, જ્યાં વડોદરામાં આવતીકાલે તમામ સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શિક્ષણાધિકારીનો નિર્ણય સામે આવ્યો છે. વિશ્વામિત્રી નદીનું લેવલ હવે 23 ફૂટ પર પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઈ છે. કેટલાક સ્થળોએ બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદીનું લેવલ હજી પણ વધી શકે છે. આવતીકાલે વરસાદ પડે તો રેસ્ક્યુ માટે ટીમો તૈનાત કરી શકાય છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, શું છે વધુ માહિતી અને શું છે વધુ અપડેટ્સ? ઉત્સવ જે રીતે વડોદરા શહેરમાં આજે બપોરે 2 વાગ્યા પછી ફક્ત 2-3 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, તેના કારણે લગભગ સમગ્ર વડોદરા ફરી એકવાર પૂરનો સામનો કરતો હોય તેવું પરિસ્થિતિ ઉભી થઈ છે. જેને લઈને આવતીકાલે પણ વડોદરા શહેરમાં સ્કૂલો અને કોલેજોમાં રજા આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે હાલ વિશ્વામિત્રી નદી 23 ફૂટે વહી રહી છે, એટલે કે ભયજનક લેવલથી લગભગ 3 ફૂટ જ બાકી છે. 26 ફૂટે ભયજનક લેવલ વિશ્વામિત્રી નદીનું હોય છે. 30 ફૂટ થાય વડોદરા શહેરમાં પૂર આવે છે. અને જે રીતે પાલિકાનું કહેવું હતું કે 1 ઇંચે નદીનું લગભગ 3 ફૂટનું વહેણ થાય છે, એટલે 4 ફૂટે જો 12 ફૂટ વધે એટલે 28 ફૂટ સુધીનું વહેણ આવતીકાલે નદી ઊંધું થાય એવું લાગી રહ્યું છે. તેના કારણે રજા આપવામાં આવી છે. એનડીઓ ટીમ પણ અહીંયા તૈનાત છે, સ્કૂલોમાં રજા છે. જોવું એ રહ્યું કે જો હજુ પણ વહેણ વધે તો આવતીકાલે વધુ કબડી પરિસ્થિતિ થાય. જોકે હાલ એનડીઓ ટીમો રેસ્ક્યુ કરી રહી છે અને બાળકોનું વધુ રેસ્ક્યુ હાથ ધરાયું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરામાં આવતીકાલે તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીનું લેવલ 23 ફૂટ પહોંચ્યું છે. સમાચારોમાં આગળ મહત્વના સમાચાર જૂનાગઢથી, જ્યાં જૂનાગઢના દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. ભવનાથમાં ધોધમાર વરસાદથી અંગોળાપુર આવ્યું છે. ભવનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે હાલ તૈયારીઓ થઈ ચૂકી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે દામોદર કુંડ પાસેથી લોકોને દૂર કરવામાં આવ્યા છે. તંત્રની લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. કલેક્ટર, કમિશનર તમામ લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે એક ઘટના પણ બની છે, ત્યારે જ્યાં યુવક તણાયો છે. ત્યારે જૂનાગઢમાં હાલ વરસાદી માહોલ છે અને ભારે વરસાદને પગલે શિક્ષણાધિકારીઓનો નિર્ણય પણ સામે આવ્યો છે. જૂનાગઢમાં દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, જ્યારે હાલ લોકોને બહાર ન નીકળવા માટેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ વચ્ચે રસ્તામાં પાણીના પ્રવાહને નડતા તમામ દિવાલો ધરાશયી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કમિશનર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ત્યારે વિશ્વામિત્રી નદીનું જે એક તરફ લેવલ જે છે તે પણ વધી રહ્યું છે. બીજી તરફ જૂનાગઢમાં પણ કંઈક આવા જ દ્રશ્યો છે. એક તરફ વડોદરામાં હાલ વરસાદી પાણી ભરાયા છે, નદીના પાણી ભરાયા છે, તો બીજી તરફ જૂનાગઢમાં દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, જેના લઈને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. સાથે જ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બે દિવસમાં બીજી વાર જૂનાગઢમાં વરસાદી માહોલ સામે આવ્યો છે, જ્યાં વરસાદના કારણે અનેક લોકો જે છે તે હેરાન થયા છે. જૂનાગઢમાં ભારે વરસાદ અને સાથે જ કુંડમાં ભારે પાણીનો પ્રવાહ, ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે, જેને લઈ અને તંત્ર હાલ ખડે પગે છે. પોલીસ પણ ખડે પગે જોવા મળી રહી છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદના કારણે યુવક તણાયો છે. વિજાપુર ગામે તણાયેલા યુવકનો જીવ બચાવવામાં આવ્યો છે. SDRFની ટીમ દ્વારા હાલ તણાયેલા યુવકનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. તણાયેલો યુવક ઝાડ સાથે લટકી રહ્યો હતો. જોકે હાલ દામોદર કુંડમાં ભારે ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ હાલ તરબોળ થઈ ચૂક્યું છે. ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે યુવાન તણાયો હતો. જ્યારે વિજાપુર ગામ ખાતે તણાયો હતો આ યુવાન, યા SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો. ચિરાગ મેઘનાથી નામના યુવાનનો જીવ બચાવવામાં આવ્યો છે. જ્યારે યુવાને સૂઝબૂઝ ધરાવતા ઝાડ સાથે લટકી રહ્યો હતો, જ્યાર બાદ SDRF દ્વારા યુવાનનો જીવ બચાવવામાં આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં SDRFની ટીમ દ્વારા તણાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ યુવકને જીવના જોખમમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે અને હાલ યુવક જે છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો છે.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે યુવક તણાયો. એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ સમગ્ર જૂનાગઢના રોડ રસ્તાઓ છે તે નદીના પ્રચંડ પ્રવાહ જેવા દર્શાઈ રહ્યા છે. નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈ અને હાલ ભારે હાલાકી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હાલ ખડેપગે જોવા મળી રહી છે, ત્યારે 3000 જેટલા પોલીસ અધિકારીઓ પણ હાલ ખડેપગે જોવા મળી રહ્યા છે. ત્યારે અન્ય સમાચાર ભવનાથથી, જ્યાં ભવનાથમાં ધોધમાર વરસાદથી ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી ઇન્દ્ર ભારતી બાપુની અપીલ સામે આવી છે. કહ્યું છે ભારે વરસાદથી ભવનાથ તરફ ન જવા માટે તેઓએ અપીલ કરી છે. રવિવારનો દિવસ હતો આજે, ત્યારે અનેક પરિવારો ત્યાં ફરવા માટે ગયા હતા. જો કે તંત્ર દ્વારા તેઓને દૂર ખસેડવામાં આવ્યા હતા, સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. ત્યારે ભારે વરસાદમાં બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. ન માત્ર ઇન્દ્ર ભારતી બાપુ પરંતુ તંત્ર દ્વારા પણ અનેક વખત અપીલ કરવામાં આવી છે. સંદેશ ન્યૂઝના માધ્યમથી પણ અપીલ કરાઈ છે, ત્યારે કમિશનર, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને મેયર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. તંત્રએ હાલ અપીલ કરી છે કે ઘરની બહાર બિનજરૂરી કામ વિના બહાર ન નીકળવું, કારણ કે હાલ એક તરફ ખાડારાજ જોવા મળી રહ્યું છે, બીજી તરફ વરસાદી પાણી કેડ સમા પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં કેડથી પણ ઉપર સમા પાણી ભરાયા છે, જેને લઈ અને તંત્ર હાલ કામગીરી કરી રહ્યું છે. જે નડતરરૂપ દિવાલો છે, બાંધકામો છે, તેને તોડવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના ભારે દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. કમિશનર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતે પાણી નહીં ભરાય. જો કે હાલ એ બીજા નંબરનો મુદ્દો છે, પરંતુ ભવનાથમાં હાલ ધોધમાર વરસાદથી ઇન્દ્ર ભારતી બાપુની અપીલ આવી છે સામે, જેઓએ બહાર ન નીકળવા માટે લોકોને અને જૂનાગઢવાસીઓને અપીલ કરી છે. ભવનાથ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ છે, તો કોઈ પણ વ્યક્તિ, સેવક સંપ્રદાય, કોઈ પણ ભક્તોને ભવનાથ તરફ હમણાં આવવું નહીં. એનું કારણ છે કે પાણી, બે મથોડા, ત્રણ મથોડા પાણી રોડ ઉપર જાય છે કાઢવામાં. આપણે દામોદર કુંડેની બાજુ અતિ ભયંકર પરિસ્થિતિ છે, અને આજે પોલીસ તંત્ર ભીંજાઈ અને રોડ ઉપર ઉભા રહી અને જે કાર્ય કરી રહી છે, તો પ્રભુ એને તમે સહકાર આપજો અને મહેરબાની કરીને હમણાં જ્યાં સુધી આ વરસાદ ચાલુ છે સતત, કેમ કે હાથીઓ નક્ષત્ર છે, ક્યારે વરસે એનું કઈ ભરોસો ન હોય પ્રભુ. અને હાથીઓ વરસે એટલે પ્રભુ 5 મિનિટની અંદર 10 ઇંચ પણ પડી શકે છે. એટલે છાંટા ચાલુ થાય તો ભવનાથ સાઈડમાં કે કોઈ નીચાણવાળા વિસ્તારની અંદર કોઈ વ્યક્તિઓને જવું નહીં, ખાસ ધ્યાન રાખવું પ્રભુ. ત્યારે આ જ રીતે જૂનાગઢ જિલ્લામાં હાલ મૂશળધાર વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. ત્યારે વિસાવદરમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સોનરખ અને કાળવા નદીમાં હાલ પૂરની સ્થિતિ સર્જાય છે. કાળવા નદીનું પાણી રોડ સુધી પહોંચી ગયું છે. એપાર્ટમેન્ટના પાર્કિંગોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ત્યારે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને લઈ અને જૂનાગઢ તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે ઘરની બહાર ન નીકળવા માટેની. જો કે જૂનાગઢ તંત્ર દ્વારા અનેક દાવાઓ પ્રી મોન્સૂનના કરવામાં આવ્યા છે, તે પ્રમાણે તેઓ હાલ કામગીરી કરી રહ્યા છે, જેને લઈ અને જૂનાગઢવાસીઓને ઘરમાં રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં સાંજે 6 થી 8માં ભારે વરસાદ નોંધાયો છે. ગિરનાર પહાડ પરની વાત કરીએ તો 6 થી 8માં લગભગ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, અને સિટીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અને આ કારણે કાળવા, સોનરખ, લોલ આ નદીઓ જે છે એમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. આપ જોઈ શકો છો કે અત્યારે પણ કાળવા જે છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી જે છે વહી રહ્યું છે, પરંતુ સદનસીબે છેલ્લા 1 કલાકથી વરસાદે વિરામ લીધો છે અને આથી કાળવા, સોનરખ વગેરેમાં પાણીનું જે સ્તર છે એ ઘટી રહ્યું છે અત્યારે. આમ છતાં પ્રિકોશનના ભાગરૂપે અમે, અમારી SDRFની ટીમ, મહાનગરપાલિકાની ફાયર ટીમ, કંટ્રોલ રૂમ તમામ એક્ટિવ છે. જ્યાં જ્યાંથી અમને રજૂઆતો મળી રહી છે ત્યાં અમે અમારા જે ટીમ છે એને મોકલી રહ્યા છે અને જરૂરી જે મદદ છે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢના વંથલીમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. દામોદર કુંડનું
રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. દામોદર કુંડના પુલ સુધી પાણી પહોંચ્યું, જો કે હવે તે પાણી પુલથી બહાર નીકળી ગયું છે. ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભારે વરસાદથી કાલવા નદીમાં પણ ઘોડાપૂર છે. ભેસાણમાં એક કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ, ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદથી કલેક્ટરે પણ અપીલ કરી છે કે બિનજરૂરી ભવનાથ દામોદર કુંડ ન જવા માટે અપીલ કરાય. ભવનાથ વિસ્તારમાં ભારે વરસાદને લઈને અનેક બાબતોને ધ્યાને રાખી અને હાલ અપીલ કરવામાં આવી રહી છે. જૂનાગઢનું તંત્ર હાલ ખડેપગે જોવા મળી રહ્યું છે. SDRFની ટીમ સાથે જ રેસ્ક્યુ માટેની ટીમો પણ ખડેપગે જોવા મળી રહી છે. સાથે જ પાણીના નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મેઘરાજા તમામ જગ્યાએ ઓળઘોળ કરવાના વિચારમાં છે. ગીર ગઢડાની રૂપેણ નદીમાં પણ ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદથી સનવાવ નજીક નદીમાં પૂર આવ્યું છે. ગીર ગઢડા અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા હાલ નદીઓના પ્રવાહ જે છે તે પૂરપાટ ઝડપે જોવા મળી રહ્યા છે. ત્યારે ભારે વરસાદથી હાલ પાણી પાણી થયું છે ગીર ગઢડા. ત્યારે ગીર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે, જેને લઈ અને ખેતરોને પણ હાલ તરબોળ કરી નાખ્યા છે વરસાદે. ત્યારે અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગીર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ ધાતરવડી નદીમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે. પીપળવા, ધાવડિયા અને લાસામાં ધોધમાર વરસાદ આવ્યો છે, જેને લઈ અને હાલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદથી હાલ પંથક જે છે તે પાણી પાણી થયું છે. ત્યારે વધુ એક સમાચાર જૂનાગઢના ભવનાથથી, જ્યાં ભવનાથ ભારતીય આશ્રમ પાસે કાર તણાઈ છે. પૂરમાં તણાયેલી કાર કાઢવા આવેલું જેસીબી પણ હવે ફસાઈ ગયું છે. કારને બહાર કાઢવા આવેલું જેસીબી ફસાતા હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે ભવનાથ ભારતીય આશ્રમ પાસેની આ ઘટના છે, જ્યાં પૂરના પાણીમાં તણાઈ ગયેલ કારને કાઢવા આવેલ જેસીબી પાણીમાં ફસાયું છે. ત્યારે તમામ ઘાટ હાલ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે બોટાદના ગઢડા શહેરનો પવિત્ર રામઘાટ ઓવરફ્લો થયો છે. ગેલો નદીના પાણી રામઘાટ પર ફરી વળ્યા છે. ત્યારે રામઘાટની 1 ફૂટ ઉપરથી પાણી વહેતા થયા છે. જ્યારે નદી કાંઠાનો રસ્તો હાલ પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હાલ પાણીની આવક વધી છે, જેને લઈ અને નીચાણવાળા વિસ્તારોને અને ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બોટાદનો અન્ય એક મનહર ડેમ ઓવરફ્લો થયો છે. સતત વરસાદથી ડેમમાં પાણીની આવક વધતી જઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભીમડાદ, મેઘવડિયા, ગુંદાળાને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોરડકા અને નિંગાળા ગામને એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફ્લો થતાં કેરી નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદી પટ્ટામાં અવર જવર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો ભાલ પંથકમાં ગેલો નદીના પાણીએ તારાજી સર્જી છે. ગેલો નદીના પાણી ભાલની વાડીઓમાં ઘૂસ્યા છે. ભાલ પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. કપાસ, જાર સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે પાળિયાદ, દાંદડી, રાજપરાના ખેતરો હાલ પાણીમાં તરબોળ થયા છે. દવડાઈ સહિતના ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈ અને જગતનો તાત હાલ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. અચંબિત જોવા મળી રહ્યો છે, કારણ કે મેઘ મહેરની વાટે જોતા ખેડૂતો મેઘ કહેરનો શિકાર બની ગયા છે. હળવદના બ્રાહ્મણી ડેમ 2ની દિવાલમાં ગાબડું પડ્યું છે. બ્રાહ્મણી 2 ડેમની સંરક્ષણ દિવાલમાં ગાબડું પડી ગયું છે. ગઈકાલે 2 દરવાજા ખોલતા આ ગાબડું પડ્યું છે. હાલ બ્રાહ્મણી 2 ડેમનો 1 દરવાજો 1.5 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે, જ્યારે 700 ક્યુસેક આવક સામે 700 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી બ્રાહ્મણી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના 9 ગામોને એલર્ટ કરાયા છે, જ્યારે સુસવાવ, કેદારિયા, ધનાળા ગામને એલર્ટ કરાયા છે. આ સિવાય મયુરનગર, રાયસંગપુર, ચાડદરા, મિયાણી ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો ટીકર અને માનગઢ સહિતના અનેક ગામોને એલર્ટ કર્યા છે, જ્યાં નીચાણવાળા વિસ્તાર હોવાને કારણે પાણીનો ભય હોઈ શકે છે, જેના કારણે ગ્રામજનોને નુકસાન થઈ શકે તેવા તમામ વિસ્તારોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે.
હળવદ તાલુકાની જીવાદોરી સમાન બ્રાહ્મણી બે ડેમ છે અને બ્રાહ્મણી બે ડેમના જે મારી પાછળ દિવાલ દેખાય છે તે ક્ષતિગ્રસ્ત થઈ છે. આમ તો બ્રાહ્મણી બે ડેમ છે અને તેનો એ પહેલા નંબરનો ગેટ અને સંરક્ષણ દિવાલ આ બંને વચ્ચે કોઈ પણ મોટું અંતર નથી ને આ દિવાલમાં મોટું ગાબડું પડ્યું છે, આશરે 15 ફૂટ લાંબું ગાબડું છે અને ગતકાલે જે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તેને લઈને જ ગાબડું પડ્યું હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે. સાથે જ અત્યારે બ્રાહ્મણી બે ડેમનો એક દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે અને જેને લઈ હેઠવાસના 9 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. આ 9 ગામોની વાત કરી લઈએ તો સુસવ, કેદારીયા, મયુરનગર, ધનાળા, રાયસિંગપર, ચાળદરા, ટીકર, માનગઢ સહિતના ગામો એલર્ટ કરાયા છે અને 700 ક્યુસેક પાણીની આવક સામે 700 ક્યુસેક પાણી બ્રાહ્મણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. તો બોટાદના બરવાડામાં મકાનમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. મકાન પર અને પાર્કિંગના ગેટ પર વીજળી પડી છે. બરવાડાના ધોલેરિયા પર આ વિસ્તારનો આ બનાવ છે જે સામે આવી રહ્યો છે, જ્યારે અનેક લોકોને વીજ કરંટનો પણ અહેસાસ થયો છે. ભાવનગરના મેથડા બંધારામાં ગાબડું પડ્યું છે. ખેડૂતોએ જાત મહેનતથી આ મેથડા બંધારા બનાવ્યું હતું. ગાબડું પડતા મીઠા પાણીના સંગ્રહનો વેડફાટ થયો છે. બંધારામાં સંગ્રહ થયેલું પાણી દરિયામાં વહી ગયું છે. ખેડૂતોને જાણ થતાં આ બંધારેને દોડી આવ્યા હતા, ત્યારે ગાબડાની આડે બોરીઓ મૂકવામાં આવી હતી અને બોરીઓ મૂકીને પાણી રોકવાનો પ્રયાસ કરાયો હતો.